Hello friends, Standard 8, Subject Social Science. હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણું નવું ચેપ્ટર, જે છે નંબર 5, અને જેનું નામ છે પ્રાકૃતિક પ્રકોપો, જેને કહેવાય નેચરલ ડિઝાસ્ટર્સ. ઓકે ગાઈઝ, હવે મિત્રો 12 માર્ચ 2011 રોજ કૃષ્ણાએ વર્તમાન પત્રમાં સુનામી હોનારતના ચિત્રો જોયા. તેણે શાળામાં જઈ વર્ગ શિક્ષકને પૂછ્યું, સર પેપરમાં સુનામી હોનારતની વિગત આવી છે, તો આ સુનામી એ શું છે, કેમ થતું હશે, કેવી રીતે સર્જાતું હશે? ત્યારે સર તેને કહે છે, પ્રાકૃતિક પ્રકોપોના બે પ્રકાર હોય છે. ઓકે ગાઈસ, પૃથ્વીના આંતરિક ફેરફારના કારણે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી સર્જાય છે, જ્યારે બાહ્ય વેરફાઈના કારણે પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ થાય છે. ઓકે ગાઈઝ, તો પ્રાકૃતિક પ્રકોપોના બે પ્રકાર છે, એમાં આપણે પ્રકારમાં જોઈ લઈએ. એક પ્રકાર આવે કે જેની આગાહી થઈ શકે, અને બીજો પ્રકાર આવે કે જેની આગાહી ન થઈ શકે. હજી ધ્યાન રાખી લેજો, તમારો પહેલો પ્રકાર આવશે આગાહી કરી શકાય, અને બીજો આવશે જેની આગાહી ન થઈ શકે. ઓકે ગાઈઝ, ભૂકંપ છે, સુનામી છે, એની આગાહી થઈ શકે નહીં, એ આવે ત્યારે જ બધાને ખબર પડે, એ અગાઉ એની આગાહી થઈ શકતી નથી. જ્યારે વરસાદ છે, વાવાઝોડું છે, આ બધાની સિસ્ટમ સર્જાય ત્યારે આપણને ઉપગ્રહો દ્વારા માહિતી મળી શકે છે, અને અગાઉથી જે હવામાન ખાતાવાળા લોકો છે એ સરકારને આ અંગે ચેતવણી આપે છે, અને તે પ્રમાણે સરકાર જાહેર જનતા સુધી આ આગાહીને પહોંચાડી શકે છે. એટલે કે આગાહી થઈ શકે, અને બીજું છે ન થઈ શકે, તેવા પ્રાકૃતિક પ્રકોપો. ઓકે ગાઈઝ, કે જેની કોઈ પણ આગાહી થઈ ન શકે. ભૂકંપ આવે ત્યારે અગાઉથી આપણને કહેવામાં ન આવ્યું હોય કે આજે ભૂકંપ આવવાનો છે, બધા એલર્ટ રહેજો. ઓકે ગાઈઝ, એ તો જ્યારે અચાનક આપણે બેઠા હોઈએ અને ધરતી હલવા માંડે, અથવા અચાનક ધ્રુજારી આવે, ત્યારે ખબર પડી શકે કે ભાઈ હવે ભૂકંપ આવેલો છે. હવે વાત કરીશું સૌ પ્રથમ આપણી પહેલી જ કુદરતી પ્રાકૃતિક પ્રકોપની, જે છે ભૂકંપ, જેને અંગ્રેજીમાં કહેવાશે અર્થક્વેક. ભૂકંપનું અંગ્રેજી થાય અર્થક્વેક. પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે. આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે. મિત્રો, ભૂકંપ એટલે શું એ અવારનવાર પ્રશ્નમાં પૂછાય છે, તો આટલો જવાબ છે એ તમે એમાં લખી શકો. પૃથ્વીના પેટાળમાં થતી ઝડપી ભૂસંચલન અને દબાણ, જેને કારણે ભૂસપાટીનો જે નબળો ભાગ હોય એ એકાએક વેગથી શું થાય, તો કે ધ્રુજી ઉઠે. આ જે આકસ્મિક ધ્રુજારી અનુભવાય તેને ભૂકંપ કહેવાય. ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય છે, જેને ભૂકંપ કેન્દ્ર કહે છે, અને ભૂકંપ કેન્દ્ર પૃથ્વીના નીચેના ભાગમાં હોય છે. આ આંતરિક ભૂસંચલનને કારણે ભૂકંપ થાય છે. ઓકે ગાઈઝ, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભૂકંપ એટલે શું. ઓકે ગાઈઝ, અહીં તમને ભૂકંપને લીધે જે દ્રશ્યો
ચિત્રમાં દેખાય છે તે તમે જોઈ રહ્યા છો તે છે। આ રીતે ઇમારતો છે એ પત્તાના મેલની જેમ શું થાય છે તો કે પડી જાય છે। ભૂકંપ કેન્દ્રમાંથી ભૂકંપ મોજા બધે ફેલાય છે, તેમાંથી કેટલાક મોજા ભૂસપાટીએ પહોંચી અને તેની અસર ફેલાવે છે। ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહે છે। ભૂકંપની અસર સૌથી વધુ અસર ભૂકંપની ભૂસપાટી પરના નિર્ગમન કેન્દ્રના વિસ્તારમાં અનુભવાય છે કે જ્યાં ભૂકંપનું બિંદુ શું હોય તો કે આવેલું હોય ત્યાં ભૂકંપની તીવ્રતા અને ભૂકંપની અસર વધુ આવે છે। ઓકે ગાઈસ, તો તમે અહીં જોઈ રહ્યા છો કે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર છે ત્યાં તમે ભૂકંપની કે જે ધ્રુજારીની અસર છે એ સૌથી વધારે આવે છે। તેનાથી જેમ દૂર જતા જઈએ તેમ તેની અસર ઓછી થતી જાય અને ક્યારેક કોઈ પણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર ભૂકંપના વેગ પર અવલંબે છે। ઓકે ગાઈસ, ભૂકંપ આલેખક, આ નામ ખાસ યાદ રાખજો, ભૂકંપ આલેખક એટલે કે સિસ્મોગ્રાફ, અંગ્રેજીમાં એને કહેવાય સિસ્મોગ્રાફ, એના દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ જાણી શકાય છે। ભૂકંપ આવ્યા બાદ જે ભૂસ્તરશાસ્ત્રીઓ છે એ આ વેગ છે કેટલી તીવ્રતાથી આવેલો હતો, ધ્રુજારીની સપાટી કેટલી હતી એ માપવા માટે જે યંત્ર વાપરે છે એને ભૂકંપ આલેખક યંત્ર કહેવાય, જેને અંગ્રેજીમાં કહેવાય સિસ્મોગ્રાફ। આમ ભૂકંપ થવાના ત્રણ કારણો છે, એક છે તો કે જ્વાળામુખીજન્ય ભૂકંપ, બીજું છે વિભંગજન્ય ભૂકંપ અને ત્રીજું છે ભૂસંતુલનજન્ય ભૂકંપ। ઓકે ગાઈસ, હવે આપણે નેક્સ્ટ પેજ તરફ જોઈશું, એમાં તમે જોઈ શકો છો કે પૃથ્વીનું કેન્દ્ર બિંદુ ભૂસપાટીથી લગભગ 6378 કિલોમીટર જેટલું દૂર છે। ઓકે ગાઈસ, હવે આપણે નેક્સ્ટ પેજ તરફ જઈએ છીએ જેમાં તમે જોઈ રહ્યા છો કે જ્વાળામુખી જેને કહેવાશે વોલ્કેનો। ઓકે ગાઈસ, અંગ્રેજીમાં જ્વાળામુખીને કહેવાય વોલ્કેનો। જ્વાળામુખી એટલે ભૂસપાટીના જે નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ છે, જેમાં થઈને પેટાળનો ધગ ધગતો લાલચોળ મેઘમાં વિવિધ કદ અને આકારના ખડક, રાખ, વરાળ અને અન્ય સપાટી અન્ય વાયુઓ છે ભૂસપાટી ઉપર શું થાય છે તો કે ધસી આવે છે। ઓકે ગાઈસ, અહીં ચિત્રમાં તમે જોઈ રહ્યા છો કે કઈ રીતે ધરતીના પેટાળમાં શું થાય છે તો કે પૃથ્વીનો જે ઉપરનો પોપડો હોય એમાં શું થાય છે તો કે છિદ્ર પડે છે અને આ રીતે ધગધગતા વાયુઓ, વરાળ, કાંકરા આ બધું શું થાય છે તો કે ધડાકાની સાથે બહાર આવે છે। આમ જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય ચાર કારણો છે, એક છે તો કે પૃથ્વીના પેટાળનું તાપમાન, બીજું છે તો કે પ્રવાહી મેઘમાંની ઉત્પત્તિ, ત્રીજું છે વાયુ અને વરાળનો ઉદ્ભવ અને ચોથું છે મેઘમાંનું ભૂસપાટી તરફનું વહન। મિત્રો, આ વિસ્તૃત પ્રશ્નમાં આવી શકે કે જ્વાળામુખી વિસ્ફોટ થવાના ચાર કારણો જણાવો, તો આ ચારેયના નામ તમારે લખવા પડે, પૃથ્વીના પેટાળનું તાપમાન, પ્રવાહી મેઘમાંની ઉત્પત્તિ, વાયુ અને વરાળનો ઉદ્ભવ, મેઘમાં એટલે કે લાવારસનું ભૂસપાટી તરફનું વહન। ઓકે ગાઈસ, મેઘમાની નીચે રહેલા ભારે વાયુઓ હોય છે એ મેઘમાને શું કરે તો કે ઉપર ધકેલે અને બીજું કે ઉપરના નબળા ખડક સ્તરોની તિરાડો કે ફાટો દ્વારા પ્રવેશેલા પાણીની વરાળ થાય છે। આ દબાયેલી વરાળનો જથ્થો પૂરતી જગ્યા ન મળતા હોવાથી તે વેગથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને આ પ્રયત્નમાં તે પોતાની સાથે પ્રવાહી મેઘવાને પણ જોરથી ઉપરની તરફ ખેંચી લાવે છે। આમ ભૂસપાટી ઉપર આવતા મેઘમાંમાં રહેલા વાયુઓ દબાણમુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે લાવા,
વિવિધ કદ અને આકારના ખડકના ટુકડા આ ઉપરાંત રાખ આ બધું આકાશમાં ઊંચે ઉછળે છે જેને કહેવાય જ્વાળામુખી। આ બધા જે છે એ જ્વાળામુખીય પદાર્થો છે। તો મિત્રો જ્વાળામુખીય પદાર્થો ક્યાં ક્યાં? તો કે એક તો વિવિધ કદ અને આકારના ખડકના ટુકડા, ઓકે ગાઈસ। ત્યારબાદ આવે છે શું? તો કે રાખ, વિવિધ વાયુઓ, આ બધું છે એ જ્વાળામુખીય પદાર્થોમાં સમાવિષ્ટ થાય અને એનો શંકુ આકારનો ઢગ રચાય છે, ત્રિકોણ આકારનો ઢગ રચાય। એમ વરાળ અને વાયુનો જો પ્રમાણ વધારે હોય તો ભૂસપાટી ઉપર સાંકડું છિદ્ર હોય તો ભયંકર વિસ્ફોટ થાય છે, અને વરાળ અને વાયુઓનું પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટીની લાંબી ફાટમાંથી જો પ્રસ્ફુટન થતું હોય તો ધીરે ધીરે લાવા શાંતિથી બહાર નીકળી અને પથરાય છે, ઓકે ગાઈસ। હવે મિત્રો જોશું આપણે જ્વાળામુખીના મુખ્ય ત્રણ પ્રકારો। એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તમારે ખાસ યાદ રાખવાના છે જ્વાળામુખીના મુખ્ય ત્રણ પ્રકાર જે છે। સક્રિય જ્વાળામુખી, આ જ્વાળામુખી છે એ ઓટનના જ્વાળા ઇટાલીમાં તમને જોવા મળે છે। સુષુપ્ત જ્વાળામુખી બીજો પ્રકાર છે, સુષુપ્ત જ્વાળામુખી જે ફ્યુજિયામાં જ્વાળામુખી દેખાણો છે, જાપાન, જાપાનનું જે ફ્યુઝિયા શહેર છે ત્યાં જ્વાળામુખી જોવા મળે છે। અને ત્રીજો છે મૃત જ્વાળામુખી જે માઉન્ટ પોમ્પા જ્વાળામુખી મ્યાનમાર એટલે કે બર્મા ખાતે જોવા મળે છે। સક્રિય જ્વાળામુખી, સુષુપ્ત જ્વાળામુખી અને મૃત જ્વાળામુખી, વિશ્વમાં ઘણી જગ્યાએ વિવિધ જ્વાળામુખીઓ પણ આવેલા છે। ભારતનું જે અંદમાન અને નિકોબાર આ દ્વીપ સમૂહ છે ત્યાં માત્ર એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે, અને જ્વાળામુખીનો વિસ્ફોટ જે પ્રદેશમાં થાય છે ત્યાં ભયંકર વિનાશ સર્જાય છે। જ્વાળામુખીથી ફાયદો પણ થાય છે। ખાસ મિત્રો જ્વાળામુખીથી થતા ફાયદા છે એ પ્રશ્નમાં પૂછી શકાય, જ્વાળામુખીનો ફાયદો શું? આપણને તો એમ થાય કે જ્વાળામુખી ધરતીનું ફાટ પડે અથવા તો છિદ્ર પડે ને આવા ધગધગતા વાયુઓ છે, લાવા છે, એ બધું પથરાઈ જાય તો બધું વેરવિખેર થઈ જાય, પણ ના મિત્રો, એને કારણે ફાયદો એ છે કે જમીનની ફળદ્રુપતા વધે છે। જાવા અને સુમાત્રા આ બે ટાપુઓ છે, ત્યાં લાવામાંથી બનેલી જમીન ખૂબ જ ફળદ્રુપ હોવાથી ત્યાં સારામાં સારી ખેતી પણ થઈ રહી છે, ઓકે ગાઈસ। આમ જ્વાળામુખી એટલું નુકસાનકારક છે એટલું જ નહીં, પરંતુ સામે જમીનની ફળદ્રુપતા વધારે છે, અને જ્વાળામુખીના જે ઢોળાવો છે ત્યાંની જે રેતી હોય એટલે કે માટી, માટીના જે કણો હોય એ પોટાશયુક્ત હોય। આ ખાલી જગ્યા કે MCQમાં પૂછાય છે કે જ્વાળામુખીની જે ઢોળાવો ઉપરની માટી હોય કે રેતી હોય એમાં કયું તત્વ જોવા મળે છે? તો કે પોટાશ, પોટાશયુક્ત માટી છે એ ખેતી કરી અને એમાંથી ખેડૂતો મબલક પાક મેળવે છે। જ્વાળામુખી વિસ્તારના ગરમ પાણીના ઝરા આ ઓટોમેટિક જ પૃથ્વીના પેટાળમાંથી ભૂતાપીય ઉર્જાથી પાણી ગરમ થતું આવે છે, જે તમે જોઈ શકો છો આપણું ઉના શહેર છે, સોમનાથથી આગળ ત્યાં તુલસી શ્યામ છે, ત્યાં ગરમ પાણીના ઝરા છે એ પૃથ્વીની આ ભૂતાપીય ઉર્જાને કારણે આભારી છે, ઓકે ગાઈસ। આ ઝરાની અંદર કોઈ પણ ચામડીના રોગવાળું વ્યક્તિ છે એ જો આ ભૂતાપીય ઉર્જાના પાણીથી પોતાના જે સ્કિનનો રોગ હોય ત્યાં પાણીથી સ્નાન કરે અથવા તો પાણીનો ઉપયોગ કરે તો એ ચેપી રોગ કે જે ચામડીનો રોગ છે એ મટી શકે છે। ખાસ કરીને આ જે ભૂતાપીય ઉર્જાને કારણે બનેલું પાણીનો ઝરો છે, આ ગરમ પાણીનો ઝરો એ ચામડીના રોગોના દર્દી માટે કેવો છે? તો કે આશીર્વાદરૂપ બને છે। ખાસ યાદ રાખજો આપણે સોમનાથથી આગળ છે ઉના શહેર, તમે લોકોએ નામ પણ સાંભળ્યું હશે, ઉના શહેરની બાજુમાં છે તુલસી શ્યામ, તુલસી શ્યામમાં આ ગરમ પાણીના ઝરા આવેલા છે, એક્ઝેક્ટ ઉનાથી થોડુંક જ આગળ છે ત્યાં તુલસી શ્યામ શહેર, ઉના શહેરથી આગળ તુલસી શ્યામ નાનકડું શહેર છે ત્યાં આ ગરમ પાણીના ઝરા તમને જોવા મળે છે। મિત્રો ક્યારેક પણ એવું થાય તો આ સ્થળની મુલાકાત અવશ્ય લેજો, ઓકે ગાઈસ।
બીજું કે જ્વાળામુખીની જે આ પ્રસ્ફુટન થાય છે એને કારણે પારો, એન્ટીમની, સીસુ, જસત, ટંગસ્ટન, કલાઈ આ બધી જે ધાતુમય ખનિજો છે એ પણ ભૂસપાટીથી થોડી જ ઊંડાઈએ આપણને પ્રાપ્ત થાય છે. ઓકે ગાઈસ, આટલી બધી ધાતુઓ પણ તમે મેળવી શકો છો. પારો, એન્ટીમની, સીસુ, જસત, ટંગસ્ટન, કલાઈ વગેરે. અને જ્વાળામુખીની જે નળી છે એમાં લાવારસ ઠરતા કાર્બન ઉપર દબાણ આવતા સમય જતાં તેમાંથી હીરા પણ મળે છે. ઓકે ગાઈસ, આમ જ્વાળામુખીથી ફેંકાતા વિખંડિત ઘડક પદાર્થોમાંના નાના પથ્થરો લાપીલી તરીકે ઓળખાય છે. લાપીલી શબ્દ કદાચ ખાલી જગ્યામાં આવી શકે. આ લાપીલીને મનગમગતો ઘાટ આપી શકાતો હોવાથી તે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. તો નેક્સ્ટ પેજ ઉપર આપણે જોઈશું સુનામી. હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આપણા પ્રકરણ નંબર 5ની અંદર જે કુદરતી આપત્તિ જોવાની છે તે છે સુનામી. ઓકે ગાઈઝ, તો સુનામી તમે જોઈ રહ્યા છો, સ્પેલિંગ ખાસ એનો જોજો, TSUNAMI. એટલા માટે તમે જુઓ છો કે અહીં તો અડધો કરેલો છે. ઓકે ગાઈઝ, પણ બોલી શું શકીએ આપણે? સુનામી. સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી કે તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. આ મોજાને સુનામી કહે છે. ઓકે ગાઈઝ, તો સુનામી એટલે શું એવો પ્રશ્ન આવે તો તમે આટલો આન્સર લખી શકો. એમાં તમે જોઈ શકો છો, ફરીથી રિપીટ કરું છું, કે સમુદ્રના તળિયે જે જ્વાળામુખી ફાટે તેના કારણે અથવા તો તળિયે ભૂકંપ થાય તો સમુદ્રની જે સપાટી હોય જેને આપણે દરિયો કહીએ છીએ, આપણે ચોપાટી જઈએ ત્યારે દરિયો જોતા જ હોઈએ છીએ, એ દરિયાની સપાટી ઉપર પ્રચંડ વિનાશક મોજા ઉત્પન્ન થાય. આ જે મોજા છે એને શું કહીએ આપણે? સુનામી. હવે આ મોજા છે ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે. ઓકે ગાઈઝ, આ મોજા છે એ અસાધારણ લંબાઈના હોય છે કે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. ઓકે ગાઈઝ, તમે જોઈ શકો છો આ લંબાઈ પણ તમને અહીં આપેલી છે, ખાસ આંકડાકીય માહિતી છે, તેને ધ્યાનમાં રાખજો અને યાદ રાખજો કે એની લંબાઈ આશરે 700 થી 1600 કિલોમીટર જેટલી હોય છે. એની મોજાની લંબાઈની આપણે કલ્પના પણ ન કરેલી હોય એટલા લાંબા હોય છે અને ખૂબ જ ઝડપી અને લાંબુ અંતર કાપનારા હોય છે. મિત્રો, આ જે આંકડાકીય માહિતી છે એ ખાસ ખાલી જગ્યા અથવા MCQમાં આવી શકે કે 700 થી 1600 કિલોમીટર જેટલા લાંબા હોય છે અને ઝડપી અને લાંબુ અંતર કાપનારા હોય છે. આને કારણે આ પ્રકારના મોજાથી પાણી ઝડપથી કાંઠા ઉપર ઊંચે સુધી ચડી જાય અને ક્યારેક તો મોટી હોનારત પણ સર્જે છે. મિત્રો, આ જે ઇન્સિડન્ટ છે એને ખાસ યાદ રાખજો કે 11 માર્ચ અને 2011 ત્યારે જાપાનની અંદર સુનામીની હોનારત થઈ હતી. ખાસ યાદ રાખજો 11 માર્ચ 2011. ઓકે ગાઈઝ, આ MCQ કે નાના પ્રશ્નો અથવા ખાલી જગ્યામાં આવી શકે. હવે મિત્રો, તમે જોઈ રહ્યા છો કે વંટોળ કે ઝંઝાવાતથી મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે. ક્યારેક અતિશય ભારે પવન ફૂંકાય એને કારણે પણ શું થાય તો કે દરિયાની અંદર ખૂબ જ શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે અને તોફાન સમી જાય પછી એનો આકાર બદલાઈ જાય. એટલે ઊંચા અને લાંબી તરંગ લંબાઈના મોજા બને છે અને સમુદ્રમાં ઉછાળા રૂપે વહે છે અને ઉદ્ભવ સ્થાનથી દૂર હજારો કિલોમીટર સુધી ફેલાય છે. આ પ્રકારના મોજા જ્યારે સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે, તેથી તેઓને પ્રલયકારી મોજા પણ કહેવાય. કોઈ વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટો ખડક
કે હિમશીલા એ એકાએક સમુદ્રમાં તૂટી પડે છે, આને કારણે પણ પ્રલયકારી મોટા મોજા ઉત્પન્ન થાય છે. ઓકે ગાઈઝ, સુનામી પણ આવે, ક્યારેક વંટોળ કે ઝંઝાવાત જેને આપણે વાવાઝોડું કહીએ, ત્યારે પણ આવા ઊંચા તરંગ લંબાઈના મોજા છે એ દરિયામાં ઉછાળા રૂપે વહે છે. આપણે તમને ખ્યાલ હશે, જૂન મહિનામાં જ્યારે વાયુ વાવાઝોડું આવેલું ત્યારે પોરબંદરના દરિયામાં આવા પ્રચંડ ઊંચી અને લાંબી તરંગ લંબાઈના મોજા છે એ ઉછળતા ઘણા લોકોએ જોયા હશે. ઓકે ગાઈઝ, ત્યારે આ સમુદ્ર કિનારો વટી અને ક્યારેક ઊંચી જગ્યા હોય ત્યાં સુધી પણ એ તૂટી પડે છે. ઓકે ગાઈઝ, હવે આપણે નેક્સ્ટ જે કુદરતી હોનારત જોવાની છે તે છે પૂર, જેને અંગ્રેજીમાં કહે છે ફ્લડ. આ તમે જોઈ રહ્યા છો પૂર, જેમાં તમે જુઓ છો કે લાખો લોકો છે આ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય ત્યારે પોતાની જરૂરી ઘર વખરી લઈ અને સ્થળાંતર કરતા હોય છે. અને આ છે કેદારનાથ. ઓકે ગાઈઝ, આ પૂરના વિનાશનું દ્રશ્ય, જ્યાં મહાદેવજીના મંદિરના દર્શન કરવા માટે આપણે જઈએ છીએ એ મંદિરમાં આ સુધી આ રીતે પાણી પહોંચેલું હતું. ઓકે ગાઈઝ, નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને પૂર કહે છે. આ એક નાનો પ્રશ્ન ઘણીવાર પૂછાય છે, પૂર એટલે શું? ત્યારે આટલો જ જવાબ તમારે લખવાનો છે કે નદીમાં એકાએક ધસમસતા આવતા પાણીના પ્રવાહને પૂર કહે છે. ઓકે ગાઈઝ, આ રીતે પૂરને ઇન્વર્ટેડ કોમામાં અને અંગ્રેજીમાં લખેલું છે ફ્લડ. પૂર આવવાના મુખ્ય બે કારણ છે. ક્યારેક એવું પણ બની શકે કે ચોમાસામાં જો નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે તો પૂર આવે. એ તો હમણાં જ તમે જોયું હશે, જ્યારે રાજકોટ બાજુ વરસાદ પડે ત્યારે ભાદર નદીનું પાણી છે એ તમે જોઈ શકો છો કે ઘેડ વિસ્તાર, આપણે માધવપુર જે દરિયા કિનારો છે એ સાઈડ, માધવપુરની આજુબાજુના ગામડા, નવાગામ, નરવાય આ બાજુ તમે જોયું હતું હમણાં ઘણું બધું પાણી ધસી આવેલું હતું. ઓકે ગાઈઝ, તો આ ઉપરવાસ વરસાદ પડ્યો એને કારણે પૂર આવે. ક્યારેક મિત્રો એવું પણ બને કે કોઈ નદી ઉપર બાંધેલો બંધ છે એ અચાનક તૂટી જાય, ત્યારે પણ નદી કિનારા અને જે નીચાણવાળા વિસ્તાર હોય તેમાં પૂર આવે છે. ઓકે ગાઈઝ, આ રીતે પૂર આવવાના બે કારણો તમે જોયા હશે. હવે આપણે જોશું કે કઈ નદી છે કે જે પૂરને કારણે પ્રભાવિત વિસ્તાર એણે કરેલો હતો અને કયા વર્ષની અંદર કરેલો હતો. તો સૌ પ્રથમ નદીનું નામ તમને આપેલું છે ગંગા યમુના. પૂરથી પ્રભાવિત વિસ્તાર તમને ખ્યાલ છે ઉત્તર ભારત થઈને વહે છે, એટલે ઉત્તર ભારત, અને વર્ષ હતું એ 1978. હવે આવે છે મચ્છુ નદી, એ વહે છે મોરબીમાંથી. આ હોનારત ખૂબ જ મોટી હતી, મચ્છુની હોનારત તરીકે ઓળખાણી હતી. ત્યારબાદ આવે છે તાપી નદી, જે આવે છે સુરતમાં, ત્યાં હોનારત થઈ હતી 2006. અને ત્યાર પછી આવે છે કોશી નદી, જે થઈ હતી બિહાર રાજ્યની અંદર, અને એ છે વર્ષ 2008. ઓકે ગાઈઝ, પૂરની વાત આપણે પૂર્ણ કરી. હવે આપણે વાત કરીશું, અતિવૃષ્ટિ જોઈ લીધી, હવે આવશે અનાવૃષ્ટિ, એટલે કે દુકાળ. ઓકે ગાઈઝ, તમે અહીં જોઈ રહ્યા છો કે આ રીતે દુષ્કાળ સમયના દ્રશ્યો તમને દર્શાવેલા છે, જેમાં તમે જોઈ રહ્યા છો કે ધરતી છે એની અંદર આ ટાઈપના તિરાડ પડી જાય છે. દેખાય છે અહીં તમને, આ બધી ધરતી વચ્ચે ફાટી ગઈ છે અને તિરાડા પડી ગયા છે. આ રીતની ધરતી સાવ સુકાઈ જાય, પાણી જ્યારે એમાંથી ઓછું થઈ જાય, ઉપરા ઉપરી જો 3 કે 4 વર્ષ વરસાદ ન આવે ત્યારે ધરતીની હાલત આ ટાઈપની થઈ જાય. જો વધારે વરસાદ પડે તો એ અતિવૃષ્ટિ કહેવાય. સાવ વરસાદ ન પડે એટલે કે નહિવત વરસાદ પડે તો એને શું કહેવાય? તો કે અનાવૃષ્ટિ, જેને ઇંગ્લિશમાં કહેવાય ડ્રોટ. ડ્રોટ એટલે દુષ્કાળ. ઓકે ગાઈઝ, હવે આપણે જોશું દુષ્કાળ વિશે. એમાં તમે જોઈ રહ્યા છો કે વરસાદ ન આવવાથી ખોરાક અને પાણીની અછત સર્જાય છે અને જમીનમાં પાણી સુકાઈ જવાની પ્રક્રિયાને દુષ્કાળ, ફેમિન પણ કહેવાય, ડ્રોટ પણ કહેવાય અને ફેમિન પણ કહેવાય. ઓકે ગાઈઝ, આ બંને સમાનાર્થી શબ્દો છે, ડ્રોટ અને ફેમિન. ક્યારેક વરસાદ ન આવડે આવે એના કારણે શું થાય? તો કે ખોરાક અને પાણીની તંગી સર્જાય.
અને જમીનમાં આપણે જોયું એ પ્રમાણે પાણી સુકાઈ જાય ત્યારે આ પ્રક્રિયાને કહેવાય દુષ્કાળ. ઓકે ગાઈસ, જ્યારે બે કે ત્રણ વર્ષ સુધી સતત વરસાદ ન આવે અથવા તો આવે તો ઓછો આવે, નહીવત આવે, ત્યારે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. જો વધુ વૃક્ષો આપણે વાવીએ અને વાતાવરણને ઓછું પ્રદૂષિત કરીએ એટલે કે સાવ પ્રદૂષણ અટકાવીએ તો દુષ્કાળની સંભાવના ઓછી રહે છે. હવે આવે છે વાવાઝોડું, જેને કહેવાય અંગ્રેજીમાં સાયકલોન. ઓકે ગાઈઝ, વાવાઝોડું પણ એક જાતનું તોફાન છે જેને ચક્રવાત કે વંટોળ પણ કહી શકાય. ભારતનો જે દરિયા કિનારો છે એના વિસ્તારમાં કેટલીકવાર આવા ચક્રવાતો સર્જાય છે. ત્યાંના જે નજીકના વિસ્તાર છે એમાં હવાનું હલનચલન તો થતું રહે છે, પણ આ હલનચલન જ્યારે વેગ પકડે ને ત્યારે હવા તોફાની બને. જોકે હવાના તોફાનો છે મર્યાદિત સમયગાળા માટે અને મર્યાદિત વિસ્તારમાં જ અસર કરે છે. મિત્રો, હવે જે આપણે નામ જોઈ રહ્યા છીએ એ નામ ખાસ યાદ રાખજો, જે તમને સ્ક્રીન ઉપર હું લંબગોળાકારમાં દર્શાવું છું. હરિકેન, ટોર્નેડો અને વંટોળ. ઓકે ગાઈસ, આ ત્રણે ત્રણ છે એ વાવાઝોડાના નામો છે. આ સ્વાધ્યાય પોથીમાં અને નાના પ્રશ્નોમાં પણ પ્રશ્ન આવી શકે કે વાવાઝોડા બીજા કયા નામોથી ઓળખાય છે, તો કે હરિકેન, ટોર્નેડો અને વંટોળ. ઓકે ગાઈસ, આ બધા વાવાઝોડાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે કઈ રીતે વાવાઝોડા છે એ મોટા મોટા વૃક્ષો છે એને ધરાશાયી કરે છે. આ રીતે જે મકાનો છે એને પણ શું કરે છે, તો કે તોડી પાડે છે. આ છે વાવાઝોડાના દ્રશ્યો, તમને પાઠ્યપુસ્તકમાં આપેલા જ છે. હવે જે આપણે વાત કરવાની છે તે છે દાવાનળ, જેને આપણે ફોરેસ્ટ ફાયર કહીએ. ઓકે ગાઈઝ, તો ફોરેસ્ટ ફાયરના દ્રશ્યો તમે અહીં જોઈ રહ્યા છો કે કઈ રીતે જંગલની અંદર આગ પકડે છે અને આખું જંગલ છે એ સળગીને ખાખ થઈ જાય છે. જંગલોમાં ક્યારેક વૃક્ષોના જે પરસ્પર ઘર્ષણ છે તેને કારણે શું થાય છે, તો કે આકાશમાંથી ક્યારેક વીજળી પડતી હોય, ક્યારેક સૂકી ડાળીઓ છે એ પણ જો એકબીજા સાથે અથડાતી હોય ત્યારે આવા કોઈ કારણસર આગ લાગે તેને શું કહેવાય, તો કે દાવાનળ કહેવાય. ઓકે ગાઈસ, તેનાથી વન્ય સંપત્તિને પારાવાર નુકસાન થાય છે. ઓકે ગાઈસ, તો આ છે જંગલની આગ જેને તમે દાવાનળ કહી શકો. ત્યાર પછી વાત કરીશું આપણે ભૂસ્ખલન, જેને લેન્ડસ્લાઇડ કહેવાય. ભૂ એટલે ધરતી અને સ્ખલન એટલે જે લસરીને પડી જાય એ ભૂસ્ખલન કહેવાય. ઓકે ગાઈસ, ક્યારેક જે ઊંચા ઊંચા પર્વતો છે, ઊંચા ટેકરા છે, એમાંથી અચાનક જ મોટા મોટા પથ્થરો, ખડકો એ ધસી પડે અને અચાનક રોડ ઉપર આવી જાય, જેને કારણે શું થાય, તો કે વાહન વ્યવહાર છે એ અટકી પડે. તમે અહીં જોઈ શકો છો કે જો આ ઊંચા પર્વત જેવી વસ્તુ છે ત્યાંથી મોટા મોટા ખડકો આવી અને અહીંયા રસ્તા જે પડ્યા છે એને કારણે ક્યારેક ટ્રાફિક પણ જામ થઈ જાય, આગળ જવાનું જગ્યા પણ ન મળે. અને ભૂસ્ખલનને કારણે તમે જોઈ શકો છો કે કઈ રીતે મકાનો ધરાશાયી થયા છે, લોકો કઈ રીતે બેઘર થઈ ગયા છે. ઓકે ગાઈસ, તો ભૂસ્ખલન છે એ બે પ્રકારે થાય, ભારે વરસાદના કારણે થાય છે અને ભૂકંપના કારણે પણ થાય છે. કેટલીક વાર જમીન કે ભૂમિ પ્રદેશ હોય તેનો ઉપરનો ભાગ છે એ નીચે તરફ શું થઈ જાય, તો કે ખસી જાય, તેને ભૂસ્ખલન કહે છે. ભૂસ્ખલન છે એને કારણે શું થાય, તો કે બે પ્રકારે થાય. બહુ વરસાદ થયો હોય ત્યારે પણ ધરતી કેવી થઈ ગઈ હોય, એકદમ સાવ પોચી થઈ ગઈ હોય, અથવા તો ભૂકંપ આવે ત્યારે આખી ધરતી છે એની ઉપરની સપાટી શું થાય, તો કે ધ્રુજી જાય. એ કંપારી અનુભવે એને કારણે પણ ઉપરનો જે ભાગ છે એ શું થઈ જાય, તો કે નીચે તરફ ખસી જાય, તેને ભૂસ્ખલન કહે છે. હવે મિત્રો, આ જે ખાસ એક ઉદાહરણ છે તમને આપેલું છે કે ચોમાસામાં ઘણીવાર ભૂસ્ખલનના કારણે કોંકણ રેલવે વ્યવહાર ખોરવાઈ જાય છે. કોંકણ રેલવે વ્યવહાર એટલે જે પર્વતીય વિસ્તાર છે ત્યાં, દુર્ગમ વિસ્તાર હોય ત્યાં સુધી જવા માટે જે રેલવે વ્યવહાર કોંકણ છે એ પર્વતીય પ્રદેશ છે ત્યાં પહોંચવા માટે રેલવે માટેનો એક વ્યવહાર ચાલુ કરેલો છે. પણ આ કોંકણ રેલવે વ્યવહાર ક્યારે ખોરવાઈ જાય છે, કે જ્યારે અચાનક જ ભૂસ્ખલન થાય, લેન્ડસ્લાઇડ થાય, જેને કારણે રેલવે વ્યવહાર શું થાય છે, તો કે ખોરવાઈ જાય છે. તો મિત્રો, આ હતી આપણી પ્રાકૃતિક પ્રકોપો વિશેની માહિતી. તમે આશા રાખું છું કે આ બધી
જે પ્રાકૃતિક પ્રકોપો એટલે કે જે નેચરલ ડિઝાસ્ટર છે એનો સારી રીતે અભ્યાસ કરશો જ, અને તેને આધારિત જો કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવશો. ઓકે ગાઈસ, બાય બાય.